गुड मॉर्निंग मित्रों, नॉर्थ गुजरात एजुकेशन सोसाइटी मुंबई संचालित अरविंद जीवाबाई प्राथमिक शाला आयोजित ऑनलाइन शिक्षण में आप सर्वेनु हार्दिक स्वागत छे। धोरण बे विषय गणित विषयांक प्रकरण 12 आपो अने लो। मित्रों, गया तास में आपणे કોયડા ઉકેલો દાખલા ગણો શીખી ગયા। આજે આપણે વસ્તુઓની આપેલી કિંમતના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો। અહીં વસ્તુઓ આપી છે અને તેની કિંમત આપી છે। કિંમત એટલે કે રૂપિયા। ઢોસા 24 રૂપિયા, ઇડલી 17 રૂપિયા, ઉત્તપમ 28 રૂપિયા, દહીંવડા 23 રૂપિયા, પુલાવ 15 રૂપિયા, સૂપ 25 રૂપિયા, નૂડલ 15 રૂપિયા અને કોફી 8 રૂપિયા। હવે કોષ્ટકના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખીશું। હવે ઢોસા અને ઇડલીની કુલ કિંમત કેટલી થાય? અહીં ઢોસાની કિંમત છે 24 રૂપિયા અને ઇડલીની કિંમત છે 17 રૂપિયા। તો કુલ કિંમત, કુલ એટલે કે સરવાળો કરો, તો 24 અને 17નો સરવાળો કરીશું। તો 24 રૂપિયા ઢોસા વત્તા 17 રૂપિયા ઇડલી, તો 24માં 17 ઉમેરીશું। હવે એકમના અંકોનો સરવાળો કરીશું। એકમના અંકો 4 અને 7, 4માં 7 ઉમેરીશું એટલે 11, 11નો એકડો વધી પડી 1। હવે દશકના અંકો છે 1, 2 અને 1, 1માં 2 ઉમેરીશું એટલે 3 અને 3માં 1 ઉમેરીશું એટલે 4, તો કુલ 41 રૂપિયા। જવાબ છે ઢોસા અને ઇડલીની કુલ કિંમત 41 રૂપિયા થાય। દાખલો 2, ઉત્તપમ અને દહીંવડાની કુલ કિંમત કેટલી થાય? અહીં ઉત્તપમના 28 રૂપિયા છે અને દહીંવડાના 23 રૂપિયા છે, તો 28માં 23 કુલ કિંમત એટલે કે ઉમેરીશું 28 રૂપિયા ઉત્તપમ વત્તા 23 રૂપિયા દહીંવડા। હવે એકમના અંકો છે 8 અને 3, 8માં 3 ઉમેરીશું એટલે 11, 11નો એકડો વધી પડી 1, આ 1 વધી છે, તો દશકના અંકો 1, 2 અને 2, તો 1માં 2 ઉમેરીશું એટલે 3 અને 3માં 2 ઉમેરીશું એટલે 5, તો કુલ 51 રૂપિયા। આપણો જવાબ છે ઉત્તપમ અને દહીંવડાની કુલ કિંમત 51 રૂપિયા થાય। દાખલો 3, પુલાવ અને સૂપની કુલ કિંમત કેટલી થાય? કુલ એટલે કે સરવાળો કરો। પુલાવની કિંમત છે 15 રૂપિયા અને સૂપની કિંમત છે 25 રૂપિયા, તો 25 અને 15નો સરવાળો કરીશું। 15 રૂપિયા પુલાવ વત્તા 25 રૂપિયા સૂપ। અહીં એકમના અંકો 5 અને 5, 5માં 5 ઉમેરીશું એટલે 10, 10ની 0 વધી પડી 1, હવે અહીં વધી 1 છે, તો દશકના અંકો 1, 1 અને 2, 1માં 1 ઉમેરીશું એટલે 2 અને 2માં 2 ઉમેરીશું એટલે 4, તો કુલ 40 રૂપિયા। જવાબ છે પુલાવ અને સૂપની કુલ કિંમત 40 રૂપિયા થાય। દાખલો 4, નૂડલ અને કોફીની કુલ કિંમત કેટલી થાય? કુલ એટલે સરવાળો કરો। નૂડલની કિંમત છે 15 રૂપિયા અને કોફીની કિંમત છે 8 રૂપિયા, તો 15 અને 8નો સરવાળો કરીશું એટલે કે ઉમેરીશું। 15 રૂપિયા નૂડલ વત્તા 8 રૂપિયા કોફી। અહીં 8 એ 1 અંકની સંખ્યા છે, તેથી આપણે એકમના અંકની નીચે જ એકમનો અંક લખીશું। તો અહીં એકમના અંકો છે 5 અને 8, 5માં 8 ઉમેરીશું તો 13, 13નો ત્રગડો વધી પડી 1। દશકના અંકો છે 1 અને 1,
तो एक में एक उमरीशू एटले बे, तो कुल 23 रुपया। जवाब है नूडल अने कॉफी की कुल किंमत 23 रुपया थाय। दाखलो 5, ढोसा की किंमत दही वड़ा की किंमत करता केटली वधारे छे। ज्यारे केटली वधारे पूछू छे त्यारे मोटी संख्या माथी नानी संख्या बात करवानी। ढोसा की किंमत छे 24 रुपया अने दही वड़ा की किंमत छे 23 रुपया, तो 23 करता 24 ए वधारे छे, तो मोटी संख्या माथी नानी संख्या बात करीशुं। 24 माथी 23 बात करीशुं, तो 24 रुपया ढोसा ओछा 23 रुपया दही वड़ा। अहीं एकमना अंको छे 4 अने 3, 4 माथी 3 बात करीशुं तो 1, अने दशकना अंको 2 माथी 2 बात करीशुं तो 0, 1 रुपये वधारे छे। जवाब छे ढोसा की किंमत 1 रुपये वधारे छे। सूपनो भाव उत्तपमना भाव करता केटलो ओछो छे? અહીં કેટલો ઓછો? ત્યારે પણ આપણે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીશું ત્યારે આપણને કેટલા ઓછા છે તે જવાબ મળશે। સૂપનો ભાવ, સૂપનો ભાવ છે 25 રૂપિયા અને ઉત્તપમનો ભાવ છે 28 રૂપિયા, તો ઉત્તપમનો ભાવ વધારે છે 28 રૂપિયા, તો 28માંથી સૂપનો ભાવ 25 રૂપિયા બાદ કરીશું, तो 28 रुपया उत्तपम ओछा 25 रुपया सूप। अहीं एकमना अंको 8 अने 5, तो 8 माथी 5 बात करीशुं एटले जवाब आवशे 3, अने 2 माथी 2 बात करीशुं एटले जवाब आवशे 0, रुपया ओछो छे। जवाब छे सूपना 3 रुपया ओछा छे। थैंक यू मित्रों।